નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર. પ્રગતિશીલ કિસાન અને યુવા મહિલા કલ્યાણ લક્ષી બજેટ, કહ્યું આનંદીબેન પટેલ. બજેટ મંદી અને મોંઘવારી વધારનારું છે, કહ્યું કોંગ્રેસે. વસ્ત્રાપુરમાં આજથી વંધ્યત્વ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે. ગુજરાતી ફિલ્મ દાવ થઈ ગયો યાર એનાઉન્સ થઈ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારના નાણામંત્રી અરુણ જેટલીએ રજૂ કરેલા અંદાજપત્રને કૃષિ અને ગ્રામ વિકાસને વેગ આપનારું, યુવાનો માટે રોજગારની તક વધારનારું તથા ગરીબો અને સામાન્ય નાગરિકો માટે વિકાસની નવી તક ખોલનારું બજેટ ગણાવ્યું છે. આ બજેટમાં દેશના દરેક નાગરિકનો ખ્યાલ રાખવામાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 35,984 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. તેને કૃષિ કલ્યાણ અભિગમ ગણાવતા ઉમેર્યું હતું કે 28.5 લાખ હેક્ટર જમીનને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ આવરી લઈને ભારતના કૃષિ ક્ષેત્રે સમૃદ્ધ બનાવવાનું દ્રષ્ટાંતિક આયોજન આ બજેટમાં દેખાય છે. 3 વર્ષમાં 5 લાખ હેક્ટર જમીનને ઓર્ગેનિક ફાર્મિંગમાં આવરી લેવાની બાબત સાથે જ પશુપાલકને પણ મહત્વ આપતા બજેટમાં 850 કરોડ રૂપિયા આપતા બજેટમાં 850 કરોડ રૂપિયા ડેરી પ્રોજેક્ટ, પશુધન સંજીવની, નિકુલ સ્વાસ્થ્ય પત્ર, ઈ પશુધન હાર્ટ તથા એડવાન્સ બ્રીડિંગ ટેકનોલોજી જેવી પશુ ઓલાદ સુધારણા માટે ફાળવીને ગ્રામ્ય અર્થતંત્રને વધુ સક્ષમ બનાવવાનો વ્યૂહ આ બજેટમાં અપનાવ્યો છે, તેમ જણાવ્યું હતું. આનંદીબેને કેન્દ્રીય બજેટમાં ગ્રામ વિકાસ લક્ષી માટે 87,000 કરોડ રૂપિયાની માતબર જોગવાઈઓ તથા 300 રૂરલ ક્લસ્ટર ડેવલપમેન્ટ કરવાની બાબત મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના મંત્રને સાકાર કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીએ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ સંસદમાં રજૂ કરેલા વર્ષ 2016-17 બજેટને આવકારતા જણાવ્યું હતું કે જન સામાન્યનું સપનું સાકાર થાય તેવું જન સમર્પિત બજેટ છે. આ બજેટથી ખેડૂતોનું કલ્યાણ, ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ થશે. રૂપાણીએ કેન્દ્રીય બજેટને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલા એક ભારત સૂત્રને સાર્થક કરનારું બજેટ છે. આ બજેટની જોગવાઈઓથી સામાન્ય માનવીનું જીવન બદલાશે. કૃષિ ક્ષેત્ર વિકાસ સાથે આંતરમાળખાકીય સુવિધાઓ જેમ કે હાઈવે, રેલવે, બંદરો, એરપોર્ટ માટે બજેટમાં 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ સાંસદ અહેમદભાઈ પટેલે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારત આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે 2016નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ અંદાજપત્ર આશાઓ જગાવવાને બદલે વધુ ચિંતાઓ પેદા કરનારું છે. વિશેષ અર્થતંત્ર પુનઃ જોમતું બનાવવાની સરકારની ક્ષમતા પરત્વે ચિંતા થાય તેવું આ બજેટ છે. બિહારમાં તેમના કારમાં પરાજય બાદ એનડીએ સરકારે પોતે ગરીબો તરફી અને ખેડૂતો તરફી હોવાની છબી ઉપસાવવા માંગે છે, પરંતુ તેમની કરની અને કથની વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ છે. કેન્દ્રીય અંદાજપત્ર જોતા એવું સ્પષ્ટ થાય છે કે તે કૃષિ અને સામાજિક ક્ષેત્રે ખર્ચને પહોંચી વળ્યા નથી. આ અંદાજપત્રથી દેશના ખેડૂતોની સમસ્યા હલ નહીં થાય. કેન્દ્રીય અંદાજપત્રમાં નિકાસ અને રોજગારી સર્જનમાં ઘટાડા વિશે કશો જ ઉલ્લેખ નથી. તેમાં દેશના નાગરિકોની સલામતીના પ્રશ્નોની ઉપેક્ષા કરવામાં આવી છે અને તે આદિવાસીઓ અને દલિતોના હિતની વિરુદ્ધનું છે. જેટલીજીએ જે બજેટ રજૂ કર્યું છે, મને લાગે છે કે કોંગ્રેસ પાસેથી પ્રજાલક્ષી કયા મુદ્દાઓ લેવા જોઈએ એ આ 2 વર્ષ જેવા ગાળામાં શીખ્યા હોય એવું લાગે છે. આખા બજેટમાં ક્યાંય MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, આ દેશનો ખેડૂત હંમેશા માંગ કરતો રહ્યો, ઈચ્છતો રહ્યો,
પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પડે, આપઘાત ન કરવો પડે એટલા માટે. તેમ છતાંય એમએસપી ની કોઈ વાત આ બજેટમાં કરવામાં આવી નથી. વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દિલ્હીની ગાદી પર બેઠેલા આપણા ચાની કીટલી વાળા પ્રધાનમંત્રી અને તેમની સરકારના નાણામંત્રી જેટલીની બજેટ રૂપી કીટલી પાસે દેશની પ્રજાને બજેટ માધ્યમથી બહાર કાઢીને નવી રોજગારીની તક ઊભું કરનારું, ઉદ્યોગ ખેતીને સમતોલ રાખનારું અને દેશની પ્રજાને સુખી કરનાર સાધન છે. આજની કેન્દ્રીય કેબિનેટમાં એનડીએ પાસે કોઈ નાણાંને લગતો એક્સપર્ટ ઇકોનોમિસ્ટ નથી, જેથી એનડીએ સરકારનું રજૂ થયેલું ત્રીજું બજેટ 2016-17 બજેટ મંદી વધારનારું, મોંઘવારી વધારનારું, મધ્યમ વર્ગની કમર તોડનારું, ચીલાચાલુ અને દશાવિહીન છે. પ્રજાની અપેક્ષાઓને સંતોષવા સતત બીજી વાર ભાજપ સરકાર ઊણી ઉતરે છે. ગરીબ સામાન્ય મધ્યમ વર્ગ વિરોધી કેન્દ્રીય બજેટ આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આ બજેટ મોંઘવારી વધારનાર, ફુગાવો વધારનારું છે અને મધ્યમ વર્ગ મહિલાઓ અને યુવાનોની મુશ્કેલી વધારનારું છે. તેમજ આ બજેટમાં લાંબા લાંબા વાયદાઓની ખેડૂતને ફાયદો થાય તેવી કોઈ નક્કર બાબત રજૂ કરાઈ નથી. સર્વિસ ટેક્સનું ભરણ, ઇન્કમ ટેક્સનો કોઈ ફેરફાર ન થતાં મધ્યમ વર્ગ પર મોંઘવારીનો માર લાગશે. આમ બજેટ મધ્યમ વર્ગને છેતરામું બજેટ છે. શહેરના વસ્ત્રાપુર ખાતે આવેલી રોસ મેરી વુમન્સ હોસ્પિટલ ખાતે આવતીકાલથી 15 માર્ચ દરમિયાન વંધ્યત્વ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સાંજે 5-9 કલાક સુધી યોજાશે. આ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. આ અંગે જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને વંધ્યત્વ નિવારણના નિષ્ણાત ભરત પરીખે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે દેશમાં વિવિધ આરોગ્ય સમસ્યામાં વંધ્યત્વ એક મોટી સમસ્યા છે, જેનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. બીજી તરફ મેડિકલ વીમાઓમાં પણ વંધ્યત્વ માટે વળતર આપવામાં આવતું નથી. આ માટે સરકાર દ્વારા અદ્યતન સારવારમાં કરવામાં આવતી નથી. મેઇનલી જો કેમ્પ હૈ વો ગરીબ વર્ગી ઔરતો કે લિયે હૈ કે ઇનકો ફાયદા મિલે, ઇનકો સચ્ચી સલાહ મિલે और इनको बहुत कम दाम में सारवार मिले. दो ऑपरेशन मेयो क्लिनिक रोचेस्टर और मेयो क्लिनिक शिकागो में हुआ था. मेयो क्लिनिक ये वर्ल्ड का वन ऑफ दी सबसे अच्छा क्लिनिक सर्जरी के बारे में माना जाता है, मगर उसका प्रॉब्लम सॉल्व नहीं हुआ था और उसके प्रॉब्लम बढ़े भी थे, नई भी ट्यूमर्स आई होगी, मगर हमने उसको सब अच्छा करके वापस भेजा है. उसका टेस्ट ट्यूब में भी सारवार भी किया और उसका ऑपरेशन करके इसको अच्छा करके वापस भेजा है. अभी गर्भ आरोपण के लिए ये 3 महीने के बाद आएगी. इंडिया વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ફ્રી મેડિકલ ચેકઅપમાં કેમ્પ બોડી ચેકઅપ, સોનોગ્રાફી ઉપરાંત નિદાન દરમિયાન સારવારની જરૂર પડે તો નજીવા દરે સ્ત્રીઓને હેવી પીરિયડ્સ માટે અમેરિકાની થર્મા ચોઇસ યુપ્રિન બલૂન થેરાપી કરી આપતા હશે. તેમજ ઇન્ફારેટિવ મહિલાઓ માટે ડાયનોલિસ્ટ વિડીયો લેપ્રોસ્કોપી અને વિડીયો હાઈ સ્ટીરિયોસ્કોપી તથા યુટ્રીન ફોર્બાઇસ અને અન્ય ટ્યુમર્સ માટે ઓપરેશન સહિતની સારવાર અપાશે. ભારતમાં વિવિધ આરોગ્ય સમસ્યાઓમાં ઇન્ફાલિટી એટલે કે વંધ્યત્વ માટે એક મોટી સમસ્યા છે અને જેનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તો બીજી બાજુ આજે મેડિકલ વીમાઓમાં પણ ઇન્ફાલિટી એટલે કે વંધ્યત્વ માટે વળતર નથી અપાતું, તો સરકાર દ્વારા પણ વંધ્યત્વ માટે અદ્યતન સારવાર મફત નથી અપાતી. તેથી પતિ અને પત્ની બંને આર્થિક મુશ્કેલીઓને લઈને પણ અનેકવાર આશા છોડી દે છે, પરંતુ હવે જરા પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે આવા કપલો એટલે કે પતિ પત્નીની મદદ કરવા માટે અમદાવાદની રોસ મેરી વુમન્સ હોસ્પિટલ અને અક્ષર IVF દ્વારા અમદાવાદમાં ખાસ ફ્રી મેડિકલ ચેકઅપ યોજના આવનાર છે. પરંપરા મીડિયા અને એન્ટરટેનમેન્ટ એન્ડ પ્રોડક્ટ હાઉસ હોલીપલ મોશન પિક્ચર્સ દ્વારા સંયુક્તપણે ગુજરાતી ફિલ્મ દાવ થઈ ગયો યારનું ગઈકાલે મુહૂર્ત શોટ યોજાયો હતો, જેમાં અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ સહિત ફિલ્મના સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ ફિલ્મ દુષ્યંત પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ લીડ એક્ટર મિત્રા ગઢવી, મયુર ચૌહાણ, મુકેશ રાવ, સુનિલ વિસરાની, કવિતા શાહ, ખુશ્બુ પડિયાર અને મૌલિક પટેલ જેવા નામાંકિત કલાકારો રોલ કરી રહ્યા છે.
ટાઇટલ છે દાવ દેવીવાર, ફિલ્મના ત્રણ હીરો એ પ્રકારનું એમની જોડે નેચર છે કે એમનો હેલ્પિંગ એન્ડ નેચર છે. સો એ હેલ્પ કરવામાં એમની જોડે ટ્રેજેડી ઉભી થાય છે અને એમાંથી દાવ થાય છે અને એ એમાંથી કેવી રીતે બચે છે. એક્ચ્યુઅલી એવું છે કે જ્યારે આ ફિલ્મ જ્યારે છેલ્લી દિવસ કદાચ રિલીઝ નથી થઈ, એ પહેલાં મારું કામ હતું કે હું આવી કંઈક દાવ દેવીવાર નામની સ્ટોરી પર વર્કઆઉટ કરીશ, હું ફિલ્મ બનાવીશ. સો એવું નથી કે ગુજરાતી ફિલ્મો ચાલવા માંડી એટલે મેં આ ફિલ્મ બનાવવાનું ડિસિઝન લીધું. આ ફિલ્મ બનાવવાનું ડિસિઝન ઓલમોસ્ટ 7 મહિના પહેલાં લેવાઈ ગયું અને એમાં મને સપોર્ટ કર્યો પરંપરા મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટે, જે આ ફિલ્મના પ્રોડ્યુસર છે. આ ફિલ્મ વિશે ડાયરેક્ટર દુષ્યંત પટેલ જણાવે છે કે દાવ થઈ ગયો યાર, ફિલ્મ છેલ્લા કેટલાય સમયથી વિચાર રહ્યા હતા, એ આજે સપનું સાકાર થયું. આ ફિલ્મમાં અર્બન વાતાવરણ પર સ્ટોરી રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં 3 ગીતો છે અને લોકોને મજા આવે તેવી જ સ્ટોરી છે. આવી કોમેડી ફિલ્મ બનાવવા પાછળ શું કારણ છે તેના જવાબમાં દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે માણસ આખો દિવસ નોકરી ધંધો કરીને કંટાળી જાય, આથી સાંજે આવી મસ્તી ભરી ફિલ્મ જોઈને હળવાફૂલ થઈ જાય છે. આ ફિલ્મનું શૂટિંગ 1 મહિનામાં પૂર્ણ કરી દઈશું, ત્યારબાદ જૂન અથવા જુલાઈમાં ફિલ્મ રજૂ કરીશું. અમારી ઈચ્છા એ છે કે આ ફિલ્મ મલ્ટીપ્લેક્સ થિયેટરમાં પણ આવે. આ ફિલ્મમાં જે હિરોઈનો લેવામાં આવી છે તે પણ ઓડિશન ગોઠવીને સિલેક્ટ કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો SLI ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.